નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણ મળીએ. મિત્રો, એક સમાચાર આપની સમક્ષ લાવ્યો છું. આપણે સૌ જ્યારે રામનવમીમાં ભગવાન શ્રી રામના ભજનોમાં કીર્તનોમાં તેમની ભક્તિમાં લીન હતા ત્યારે એક પત્ર વાયરલ થયો. તે પત્ર શું હતો એ આપને જણાવવા માટે હાલ આવ્યો છું. મિત્રો, મારા પાસે એક પત્ર છે, એક લેટર છે, જે આપ સ્ક્રીન પર બાજુમાં પણ જોઈ શકશો. જનતા દલ યુનિટ ગુજરાત, જનતા દલ યુનિટ ગુજરાત એટલે કે જેડીયુના મહિલા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ છે, મહિલા પ્રદેશ પ્રમુખ છે, તેઓનું નામ છે નેહાબેન રાણા. નેહાબેન રાણા કે જેઓ જેડીયુમાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ છે, તેઓએ એક લેટર લખ્યો છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને. ગુજરાતના કહી શકાય કે પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નેહાબેન રાણાએ એક પ્રસ્તાવ મૂક્યો છે. નેહાબેન રાણાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રસ્તાવ આપ્યો છે ડિબેટનો. લાઈવ ડિબેટ કરવા આવો મોદી સાહેબ, આ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો તેઓએ લેટર પેપર લખીને. જ્યારે તેઓ મોદી સાહેબને મોકલ્યું ત્યારે આ પ્રકારનું પત્ર હાલ ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત જનતા દળના નેહાબેન દ્વારા આ પ્રકારનું પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં, જેમાં શું લખવામાં આવ્યું છે હું આપને થોડાક શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, નેહાબેને નરેન્દ્રભાઈ મોદી સાહેબને એવું કહ્યું છે કે આપ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં મહિલાઓ, વિશેષ બાળકો, બાળિકાઓ હોય કે પછી તમામ પ્રકારની સ્ત્રીઓ હોય, તેઓનું રક્ષણ થતું હતું, માન સન્માન જળવાતું હતું, આ પ્રકારની વાત કરી છે. પરંતુ અત્યારે કેમ નહીં? અત્યારે શું તકલીફ છે? અત્યારે ક્યાંક ને ક્યાંક મહિલાઓના હકો અધિકારો હનન થઈ રહ્યા છે. તેઓએ વાત કરી છે ક્ષત્રિયારણ્યની વાત કરી છે. તેઓએ કહ્યું છે કે જ્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો પર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, ક્ષત્રિય મહિલાઓ પર જે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી, ત્યારે કેમ ચૂપ છે મોદી સાહેબ? કહી શકાય કે નેહાબેને ઓપન ચેલેન્જ તો ન કહી શકે, પરંતુ એક રિક્વેસ્ટ સાથે પ્રસ્તાવ મૂક્યો છે કે હું ડિબેટ કરવા માગું છું મહિલાઓના વિકાસને લઈને. મિત્રો, આ પ્રકારનો લેટર તેઓનો વાયરલ થયો છે. તેઓએ ઘણા બધા વખાણ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કર્યા છે કે જ્યારે તેઓ 2014માં ગુજરાતના ગઢ એવા વડોદરા લોકસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે નરેન્દ્રભાઈ મોદી પણ વડોદરા લોકસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેઓ વારાણસીમાંથી પણ ચૂંટણી લડ્યા, ત્યારે પણ તેઓ ચૂંટણી બહુ મતીથી, જંગી મતોથી જીત્યા હતા. ત્યારે પણ કહી શકાય કે મોદી સાહેબ પર લોકોએ વિશ્વાસ મૂક્યો અને હાલ તેઓ પ્રધાનમંત્રી પણ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલાઓની સુરક્ષાઓ માટેના સવાલો નેહાબેન રાણા દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. નેહાબેન રાણા કે જેઓ મહિલા પ્રદેશ પ્રમુખ છે જેડીયુમાં, જનતા દલ યુનિટ ગુજરાતમાં, તેઓએ કહ્યું છે કે બહેન દીકરીઓ માટે મોટા પ્રમાણમાં જોડાઈને મોટું સંમેલનથી તેઓનું સન્માન પાછું અપાવો. કહી શકાય કે આ પત્ર કોઈ સામાજિક કાર્યકર્તા કે મહિલા પ્રમુખ દ્વારા નથી લખવામાં આવ્યો, આ પત્ર ગુજરાતની એક દીકરી દ્વારા લખવામાં આવ્યો છે. આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ જે છે એ પ્રદેશ મહિલા પ્રમુખ નેહાબેન રાણા દ્વારા કરવામાં આવે છે. તેઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને કહેવામાં આવ્યું છે કે આવો સાહેબ, આપણે ડિબેટ કરીએ મહિલાઓની સુરક્ષાઓ વિશે. આપ જ્યારે હતા ત્યારે તો મહિલાઓની સુરક્ષાઓ હતી, આપે મહિલાઓની કાળજી રાખી, પરંતુ હવે શું? ક્યાંક ને ક્યાંક જેમ તેમ લોકો બોલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક નેતાઓ ભાષણોમાં બોલી રહ્યા છે, આ જ બાબતથી દુઃખ વ્યક્ત કર્યું છે નેહાબેન રાણા દ્વારા. દર્શક મિત્રો, તેઓએ વારંવાર નરેન્દ્રભાઈ મોદીનું સન્માન કર્યું છે, સન્માન સાથે તેઓના વખાણ કર્યા છે અને સાથે સાથે કહ્યું છે કે મોદી સાહેબ, આવો આપણે ડિબેટ કરવી છે મહિલા સુરક્ષાને લઈને. તેઓ આ પ્રકારનો લેટર નરેન્દ્રભાઈ મોદીને મોકલ્યો છે મહિલા પ્રદેશ પ્રમુખ જેડીયુના નેહાબેન રાણા દ્વારા. આ પત્ર જે છે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં ઘણી બધી બાબતો જે છે એ નેહાબેન દ્વારા કહેવામાં આવ્યું છે અને નેહાબેન દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારથી આપ ગુજરાત છોડીને ગયા છો ત્યારથી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ સાથે અન્યાયો થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક મહિલાઓને આપની જરૂર છે, ત્યારે આપ હવે ગુજરાતમાં ધ્યાન આપો, આપ હવે ગુજરાતની અંદર મોટા સંમેલનો કરીને મહિલાઓનું સન્માન પાછું અપાવો. જે ક્ષત્રિયોની વાત છે અને ક્ષત્રિય મહિલાઓની જે કહી શકાય કે ક્ષત્રિય મહિલાઓ ઉપર જે ટિપ્પણીઓ કરવામાં આવી છે તેમાં પણ ખુલ્લેઆમ બોલવાના પ્રયત્નો કરો, ડિબેટમાં આવી અને મહિલાઓ વિશે બોલો, મહિલાઓને માન સન્માન જે છે પાછું અપાવો. આ પ્રકારની વાત જેડીયુના કહી શકાય નેહાબેન રાણા દ્વારા કરવામાં આવી છે.